શ્રી જ્ઞાનદીપ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું છું રસિક સર મારો વિષય છે નામાના મૂળ તત્વો અને બીજો વિષય છે આંકડા શાસ્ત્ર હવે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા પાસ કરી અને તમે કોમર્સ પ્રવાહ છે એ સિલેક્ટ એટલે કે પસંદ કર્યો હવે તમે ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓ છો તો તમારે ધોરણ અગિયાર કોમર્સમાં સાત વિષયોનો અભ્યાસ કરવાનો છે જેમાંથી પ્રથમ જે બે વિષયો છે એ મારા છે પ્રથમ બે વિષયની વાત કરીએ તો વિષય નંબર એક નામાના મૂળ તત્વો જેની અંદર બે પુસ્તકો આવશે એટલે કે ભાગ એક અને ભાગ બે સેમ એ મુજબ જ વિષય નંબર બે તેમાં પણ બે બુક આવશે ભાગ એક અને ભાગ બે હું મારા વિષયની વાત કરું તો કે નામાના મૂળ તત્વો છે એ તમારો અગિયારમા ધોરણનો પાયો છે અગિયારમા ધોરણનો પાયો છે જો તમે અગિયારમામાં બરાબર એકાઉન્ટ એટલે કે નામું છે એ શીખા નહીં તો બારમામાં તકલીફ પડશે આગળ જતાં કોલેજમાં આગળ એમ કોમમાં કારણ કે નામું છે એ કોમર્સનો બાદશાહ એટલે કે કિંગ છે અગિયારમા ધોરણથી આ વિષય શરૂઆત થશે કોમર્સમાં જ્યાં સુધી તમે આગળ ભણશો ત્યાં સુધી નામાના મૂળ તત્વોનો તમારે અભ્યાસ કરવાનો છે એટલે ખાસ કાળજીપૂર્વક તમારે નામાના મૂળ તત્વો છે એનો અભ્યાસ કરવાનો છે આંકડાશાસ્ત્ર પણ મુખ્ય વિષય જ છે એ પણ તમે આગળ કોલેજમાં જાશો એમ કોમમાં જાશો કે સી એ કરો બી સી કરો એટલે કે કોમ્પ્યુટર લાઇન લો તો પણ આંકડા શાસ્ત્ર આગળ જતા ફરજિયાત વિષય છે એટલે મારા બંને વિષયો એવા છે કે જે આગળ જતા ફરજિયાત છે હવે ચોપડા કઈ રીતે બનાવવાની સૂચના આપી દો કે બસો પેજનો નામાના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્ર બંનેના બસો બસો પેજના ચોપડા બનાવવાના છે પ્રથમ પેજ ઉપર તમારું નામ સ્કૂલનું નામ એવી ગુણ માહિતી લખવાની છે બીજા પેજ ઉપર અનુકમણિકાની જગ્યા છે એ છોડી દેવાની છે અને ત્યાર પછી તમારે ત્રીજા પેજ ઉપર ચેપ્ટર નંબર એક જે હું તમને આગળ બધી માહિતી આપીશ એ પ્રમાણે જે પ્રમાણે વિડીયો લેક્ચર જુઓ એ પ્રમાણે એ વિડીયોનો એક સ્ક્રીનશોટ પાડી અને એ પ્રમાણે ચોપડામાં રાબેતા મુજબ દરરોજ લખતું જવાનું છે આજે દાખલા તરીકે હું એક ફોટો આપીશ તો તમારે સ્ક્રીનશોટ મોબાઈલમાં પાડી લેવાનો પછી એ પ્રમાણે તમારે લખતું જવાનું છે તો નામાના મૂળ તત્વો છે એનો પણ એક બસો પેજનો ચોપડો બનાવવાનો છે અને આંકડા શાસ્ત્ર છે એનો પણ એક બસો પેજનો ચોપડો બનાવવાનો છે અને હવે કદાચ નવા પરિપત્ર મુજબ તમે જાણતા પણ હશો કે ભાઈ હવે પછી ગવર્મેન્ટ છે એ સાપ્તાહિક પરીક્ષાઓ લેશે છ માસિક પરીક્ષાઓ લેશે નવમાસિક પરીક્ષાઓ લેશે વાર્ષિક પરીક્ષાઓ લેશે એટલે પાઠ્યપુસ્તક છે એ સંપૂર્ણ આપણે તૈયારી રાખવાની આખું પાઠ્યપુસ્તક છે એની આપણે સંપૂર્ણ તૈયારી રાખવાની છે અને ગવર્મેન્ટે પરિપત્રમાં ચોકસાઈ કરેલી છે કે ભાઈ પાઠ્યપુસ્તક છે એમાંથી જ બધા પેપરો કાઢવામાં આવશે હવે મેં તમને વિષય નંબર એક અને વિષય નંબર બે છે એની માહિતી મેં તમને આપી બાકીના જે વિષયો જે છે એની માહિતી જે તે વિષય શિક્ષક છે તમને આપશે એટલે વિષય નંબર ત્રણ છે વાણિજ્ય વ્યવસ્થા વિષય નંબર ચાર અર્થશાસ્ત્ર વિષય નંબર પાંચ અંગ્રેજી વિષય નંબર છ ગુજરાતી વિષય નંબર સાત વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ તો મેં મારા વિશે પૂરતી તમને માહિતી આપી છે હવે વિદ્યાર્થી મિત્રો અનુકમણિકાની અંદર ચેપ્ટર નંબર એક લખવાનું છે ચેપ્ટરનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો અનુકમણિકામાં આજની તારીખ લખી નાખવાની છે કે બાવીસ છ બે હજાર વીસ પછી ત્રીજા પેજ ઉપર મુખ્ય ચેપ્ટરનું હેડિંગ આપવાનું છે ચેપ્ટર નંબર એક હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આજે સ્ક્રીન ઉપર મેં જે ફોટો મૂકો છે એનો તમારે સ્ક્રીનશોટ મોબાઈલમાં પાડી લેવાનો છે એટલે તમારી પાસે માહિતી આવી જશે ચાલો હવે આ ચેપ્ટરની આપણે પ્રસ્તાવના છે એનો આપણે અભ્યાસ કરવો છે તો પ્રસ્તાવનાની અંદર હિસાબો રાખવાની પદ્ધતિ હિસાબો રાખવાની પદ્ધતિ અથવા હિસાબો રાખવાની વ્યવસ્થા તો અહીંયા તમારા માટે બે શબ્દો છે પહેલો શબ્દ છે એ છે પદ્ધતિ અને બીજો શબ્દ છે એ વ્યવસ્થા તો હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને અહીંયા હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો કોઈ વેપારી પેઢી છે એ પોતાના હિસાબો જે પ્રમાણે રાખતો હોય અથવા હિસાબો લખવાની જે વ્યવસ્થા કરી હોય છે એ વ્યવસ્થા કે પદ્ધતિને અહીંયા હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એનો પર્યાય શબ્દ તમને આપવામાં આવ્યો છે કે હિસાબો છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે તો હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે હિસાબી પદ્ધતિના પર્યાય પર્યાય એટલે સામાનાર્થી તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે હિસાબ હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે એટલે કે હિસાબી પદ્ધતિ શબ્દ છે એનો જ સામાનાર્થી શબ્દ છે નામા પદ્ધતિ તો અહીંયા નામા પદ્ધતિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલો છે આપણું જે એકાઉન્ટનું પાઠ્યપુસ્તક છે એમાં ચેપ્ટરનું નામ તમે જોઈ શકો છો કે અહીંયા તમને નામ છે એ આપવામાં આવેલું છે ત્યાં હિસાબી પદ્ધતિ તરીકે ઉપયોગ થયેલો છે હિસાબી પદ્ધતિના કેટલા નામ છે તે આપણે જોયા કે ભાઈ નામા તરીકે પણ ઓળખવામાં આવે અથવા તો હિસાબો રાખવાની જે વ્યવસ્થા છે એને હિસાબી પદ્ધતિ પણ કહેવામાં આવે છે એમ અહીંયા નામા અથવા નામા પદ્ધતિ તરીકે પણ ઉપયોગ છે એ કરવામાં આવે છે તો આપણા પાઠ્યપુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિ એવો શબ્દ પ્રયોગ છે અહીંયા કરવામાં આવેલો છે હવે હિસાબી પદ્ધતિને સમજવા માટે એનું એક અલગ અસ્તિત્વ છે એને આપણે સમજવું પડે દાખલા તરીકે ભૌતિક શાસ્ત્ર છે એનો આપણે અભ્યાસ કરવો હોય તો એના નિયમો કે સિદ્ધાંતોનો અભ્યાસ કરવો પડે સેમ એ જ પ્રમાણે રાસાયણિક શાસ્ત્ર છે ગણિત શાસ્ત્ર છે એનો આપણે અભ્યાસ કરવો હોય તો રસાયણશાસ્ત્ર કે ગણિત શાસ્ત્ર છે તેના નિયમો છે તેની પદ્ધતિઓ છે તેને આપણે સમજવી પડે તો જ આપણને રાસાયણિક શાસ્ત્ર અથવા ગણિત શાસ્ત્ર કે ભૌતિક શાસ્ત્ર છે એ આપણા મગજમાં બેસે એમ તમારે હિસાબી પદ્ધતિને સમજવી હોય તો એના માટે પણ અલગ એને નિયમો છે એની પદ્ધતિઓ છે એને તમારે સમજવી પડે તો જ તમને હિસાબી પદ્ધતિ છે એ મગજમાં બેસી શકે જેમ હિસાબી પદ્ધતિ પણ સમજવામાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવે છે અહીંયા હિસાબી પદ્ધતિ છે એ હિસાબી પદ્ધતિ પણ સમજવામાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વથી ધરાવે છે તેથી વિશેષ ઉપયોગિતા છે તેથી હિસાબી પદ્ધતિની વિશેષ ઉપયોગિતાઓ પણ છે ચાલો અહીંયા હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે હિસાબી પદ્ધતિને સમજવી હોય તો એના નિયમો છે એ સિદ્ધાંતો છે અને સમજવા પડે છે તેથી જ હિસાબી પદ્ધતિને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી હિસાબ હવે આ પેજનો તમારે તમારા ફોનની અંદર સ્ક્રીનશોટ છે પાડવાનો છે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા હિસાબી પદ્ધતિની વ્યાખ્યા હવે હિસાબી પદ્ધતિની બે પ્રકારની વ્યાખ્યાઓ છે જેમાંની પ્રથમ વ્યાખ્યા આપવામાં આવેલી છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ જેનું ટૂંકું નામ છે આઈ સી પી એ આઈ સી પી એ દ્વારા નીચે પ્રમાણે આપવામાં આવેલી છે ચાલો વ્યાખ્યા જોઈએ તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમણે નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે દાખલા તરીકે આપણે આ વ્યાખ્યાને સમજવા માટે એક ઉદાહરણ લઈએ અત્યારે કોરોના વાયરસ છે એનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે આપણે કોઈ મેડિકલ સ્ટોરે જઈએ અને આપણે હાથ ધોવા માટે સેનેટાઈઝની બોટલ છે એનો અભ્યાસ કરીએ તો તમને અલગ અલગ મિલીમીટરમાં જોવા મળશે દાખલા તરીકે બસો પચાસ મિલીલીટરની બોટલ છે તેની કિંમત છે એકસો પચાસ રૂપિયા તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા તમને હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો વ્યવહારો અને બનાવો માની લો કે તમે બસો પચાસ મિલીમીટરની બોટલ ખરીદવા માગો છો તો તમે જે બોટલ ખરીદો છો એ ખરીદીએ છીએ એને આપણે કહેશું એક બનાવ અથવા વ્યવહાર ખરીદીએ છીએ એને આપણે વ્યવહાર અથવા બનાવ તરીકે ઓળખીશું હવે બોટલની કિંમત નક્કી થઈ શકે છે એટલે કે એનું લક્ષણ છે નાણાકીય છે મેં કીધું કે બોટલની કિંમત છે એ એકસો પચાસ રૂપિયા છે તો નાણાકીય લક્ષણ ધરાવે છે સેનેટાઈઝની બોટલ છે એ નાણાકીય લક્ષણ છે ધરાવે છે તેમણે નાણાંના સ્વરૂપે નોંધવાની એટલે કે એની જે કિંમત છે એ કિંમતે નોંધવાની વર્ગીકરણ કરવાની એટલે કે વર્ગીકરણનો અભ્યાસ તમારે આગળ જતા આવશે કે ભાઈ એના પ્રકારો છે અથવા ઉધાર જમાના નિયમો છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની છે છે બીજી વ્યાખ્યા અમેરિકન સ્ટાન્ડર્સ કાઉન્સિલ ટૂંકું નામ છે એસ સી સી ચાલો અમેરિકન સ્ટાન્ડર્સ કાઉન્સિલની વ્યાખ્યા જોઈએ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે હિસાબી પદ્ધતિ છે સેવાની પ્રવૃત્તિ છે તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની તેનું કાર્ય છે ખાસ કરીને નાણાકીય સ્વરૂપની ને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે એ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે તેનું ખાસ કાર્ય છે કે એનું નાણાકીય સ્વરૂપ હોવું જોઈએ એટલે કે આર્થિક પ્રવૃત્તિ હોવી જોઈએ અને એની માહિતી છે જથ્થાત્મક અહીંયા જથ્થાત્મકનો મતલબ છે આંકડા આંકડાકીય માહિતી જથ્થાત્મકનો મતલબ છે આંકડાકીય આંકડાકીય માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ બન થવાનો છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે